બનાસકાંઠામાં બે દિવસના વિરામ બાદ ફરી વરસાદની શરૂઆત થઈ હતી. રાત્રિ દરમિયાન શરૂ થયેલા વરસાદથી પાલનપુર અને વડગામ તાલુકામાં 2-3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો અને જેના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ત્યારે પાલનપુર અંબાજીને જોડતા વીરપુર પાટિયા પાસે પણ ઘૂંટણસમા પાણી હાઈવે ઉપર ભરેલા જોવા મળ્યા હતા. તો બીજી તરફ અમદાવાદ નેશનલ હાઈવે નજીક ગઠામણ પાટિયા પાસે રોડ ઉપર ઘૂંટણસમા પાણી ભરાયા હતા, જેના કારણે અનેક વાહન ચાલકો સહિત રાહદારીઓ અટવાયા હતા. ગઢામણ પાટિયારથી અનેક ગામડાઓને જોડતો આ માર્ગ છે અને આ માર્ગ ઉપર દર વર્ષે ચોમાસામાં ઘૂંટણસમા પાણી ભરાય છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ નિકાલ કરવામાં આવતો નથી, જેના કારણે વાહન ચાલકો અને સ્થાનિકો તેમજ જે રાહદારીઓ ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે. કામ ધંધા અર્થે બજાર જતા લોકો અને શાળાએ જતા બાળકો પણ આ પાણી ભરાવાને લઈ પરેશાન જોવા મળ્યા હતા. ત્યારે લોકોની માંગ છે કે દર વર્ષે આ પાણી ભરાય છે, પરંતુ તંત્ર દ્વારા આ પાણી નિકાલ માટેની કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી. ત્યારે ઝડપથી આ પાણી નિકાલ કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે. અમારા આ રીતે પ્રોબ્લેમ હોય છે કે અને કારખોને જવાની તકલીફ પડે સાહેબ, બરાબર. અને ઢેંચણે ઢેંચણે કમરે કમરે પાણી ભરાયેલું હોય, અમારે છોકરો બકરો ચોથી લઈ જવાના, અને સ્કૂલ જાય છોકરા બધા તોય ડર લાગે, અને વાહનો જાય તોય ડર લાગે, એટલે અમારે જવું કયો હાલે. એટલે સરકારને આ બધો આનો નિકાલ કરવો જોઈએ. અહીંયા ગઠામણ પાટિયા પાસે પાણીનો ભરાવો ખૂબ રહે છે. હું પોતે પણ હેન્ડીકેપ છું, તો મને પોતાનું સાધન લઈને આવતા ખૂબ જ તકલીફ પડે છે. તંત્ર આના માટે કોઈ સાવચેતીના પગલે લે તો સારું છે. હા, કોઈ નિકાલ લાવતું નથી. દર વર્ષે ભરાય છે પાણીનો પ્રોબ્લેમ, દર વર્ષે રહે છે.